ક્લિયર ચોઈસ જાણવા માટે અમે પહોંચી ગયા છે સુરેન્દ્રનગર, એટલે કે સુરેન્દ્રનગર સીટ ઉપર કે જ્યાં ભારતીય જનતા પાર્ટીએ ચંદુભાઈ સિવરાને ટિકિટ આપી છે. ગઈ વખતે મહેન્દ્રભાઈ મુજપરા હતા, ઉમેદવાર રિપીટ નથી કર્યા. એ એક સીટ છે કે જ્યાં બીજેપીએ જે એમના ઉમેદવાર છે રિપીટ નથી કર્યા. કોંગ્રેસે હજુ નામ જાહેર નથી કર્યું જ્યાં સુધી હું શૂટ કરી રહ્યો છું. હવે સુરેન્દ્રનગરના લોકોના મનમાં શું છે એ જાણવું હોય તો એ લોકો જોડે વાત કરવી પડે, અને જે બેઝ રિયાલિટી જે ગ્રાઉન્ડની રિયાલિટી જે શું છે જાણવી હોય તો એમના જોડે વાત કરવી પડે. એટલે જ આપણી જોડે કેટલાક દિગ્ગજો કેટલાક લોકો જોડે ગયા છે, એમની જોડે જ વાત કરતા કરતા જાણીએ કે શું સ્થિતિ છે. સર આપનું નામ? રોહિત પટેલ. રોહિતભાઈ, સુરેન્દ્રનગરની શું હાલત? સુરેન્દ્રનગરની હાલત મારી દ્રષ્ટિએ જોઈએ તો મારે આટલા વર્ષ થયા પણ મેં કોઈ એવું ડેવલપમેન્ટ જોયું નથી. તમે કોઈ સિટીમાં જાઓ, બે વર્ષે જાઓ ને તો કંઈક નવું ડેવલપમેન્ટ થયું હોય, તમે ભૂલા પડી જાઓ, તમે કંઈક નિશાન રાખ્યું. સુરેન્દ્રનગરમાં તમે 30 વર્ષે આવો ને તો એ જ પોઝિશન છે, કંઈ ડેવલપમેન્ટ નથી. 30 વર્ષ પછી બી સુરેન્દ્રનગરમાં આવો તો રસ્તા મળી જાય? હા, સેમ જ પરિસ્થિતિ છે. બીજી વસ્તુ કે પ્રાથમિક શાળાઓ બંધ કરવામાં આવે છે, શિક્ષકો નથી, હોસ્પિટલ એક બની નથી. ગાંધી હોસ્પિટલ જે સિવિલ હોસ્પિટલ છે જિલ્લાની, ત્યાં ડોક્ટરો નથી, 3 ડોક્ટરો જ છે, બાકી કોઈ ડોક્ટરો નથી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરોની જગ્યાઓ ખાલી છે. મારી દ્રષ્ટિએ વિકાસ એમને એકમાત્ર એટલો કર્યો કે એમની પાર્ટીનું 15 કરોડના ખર્ચે મોટું બિલ્ડિંગ બનાવ્યું કમલમ. જનતા માટે એમને નથી શાળા બનાવી, નથી હોસ્પિટલ બનાવી, રોડ રસ્તા બનાવ્યો તો ભ્રષ્ટાચાર બીજે દિવસે તૂટી જાય. તમે સુરેન્દ્રનગર શહેરનો એક રસ્તો એવો ન મળે કે જ્યાં થીગડા ન માર્યા હોય. આપનું નામ સર? મારું નામ યુવરાજસિંહ પરમાર. યુવરાજસિંહ, યંગ લાગો છો તમે એકદમ. એજ એજ આપ? મારી 35 યર્સ. તો એઝ અ યુથ તમને સુરેન્દ્રનગરમાં શું ડેવલપમેન્ટ લાગી રહ્યું છે? સાહેબ, સુરેન્દ્રનગરના ડેવલપમેન્ટની તો એક બાજુ રહી, અહીંયા તમે સુરેન્દ્રનગરની નહીં, તમે ગમે આ જઈને ખાલી ગણતરી માણો તો માણસનું જીવવું મુશ્કેલ છે. આજે તમે પત્રકાર છો, તમે પોતે મને કહો કે 5 જણનું કુટુંબ સુરેન્દ્રનગરની અંદર કે ગમે આ રહેતું હોય એની હાલત શું હોય સાહેબ? અત્યારે તમે જો લાઇટ બિલ જો 8-10 હજાર રૂપિયા લાઇટ બિલ આવે, છોકરાઓ 2-3 છોકરાઓ સ્કૂલમાં ભણતા હોય તો એનો દર મહિને 5-7-10 હજાર રૂપિયાનો ખર્ચો આવે, બા આખો મહિનો પૂરો થાય ને અહીંયા ઉભેલો કોઈ પણ માણસ આ વાતને અસ્વીકાર નહીં કરીએ કે મને એમ કહો જે આપણો વોટર હોય છે નોર્મલ વોટર, એવું નહીં કે યુથ, નોર્મલ વોટર, એ જયારે વોટ આપવા જાય છે તો અત્યારે શું જોવે છે? પક્ષ જોવે છે, નેતા જોવે છે, વિકાસ જોવે છે, કામો થયા, સાંસદ કોણ છે એ જોવે છે કે કોઈ એક વ્યક્તિને જોવે છે? સાહેબ, અત્યારે હું તમને કહું કે સૌથી વધારે મોટામાં મોટો જો કોઈનો પ્રશ્ન હોય ને તો આ જ છે કે મત દેવા જતી વખતે માણસના લાગણીઓને છંછેડીને એટલો બધો એને એને ભરમાવી દેવામાં આવે છે કે એ માણસ પોતાના ખીચામાં હાથ નાખ્યા વગર સામેવાળાનું ઘર કેવી રીતે બળે એ એવી ઈર્ષા ભાવનાથી જઈને મત આપે કોકને બરબાદ કરવા, એની કારણે પોતાની ના બધાની બરબાદી થઈ. પણ આ વખતે યુવાન અને બધા વોટર જાગી ગયા છે અને આ વખતે મત જે છે ને પોતાની ઘરની પરિસ્થિતિ, પોતાની સામાજિક પરિસ્થિતિ જોઈને આપવાના છે. વડીલ, આપનું નામ? મયુર બાવળિયા. ભાઈ, શું કહેવું છે, કઈ બી કહો. અત્યારે અમારા માટે તો એક જ પ્રશ્ન છે સ્ટુડન્ટ માટે કે મોદી. સ્ટુડન્ટ શું ભણો છો? હું બીકોમ કરું છું. બીકોમ? મેં બી બીકોમ કર્યું. અત્યારે તો તમને ખ્યાલ હશે ને મને ખ્યાલ હશે, તમારે ગવર્નમેન્ટ જોબ નથી ને મારી નથી, પ્રાઇવેટ જોબ. પ્રાઇવેટ જોબ, અને પ્રાઇવેટ જોબમાં તમારે ઉપર 2 જણા છે, અમારે તે હવે એમાં ઈ જ લાઈનમાં આવવું પડશે. કારણ કે અદાણી ને અંબાણી એમને જ રોજગારી આપવાની છે અને એમના જ ગીચા ભરવાના છે. તમે એમને કમાઈ દો અને અમારે એમને જ દેવું પડશે. અમારી ચેનલ અદાણી અંબાણી નથી ચલાવતી, મોસ્ટ ઓફ ચેનલ એમની જોડે છે, મીડિયા પાવર એમની જોડે છે. નહીતર તો કે નહીં, તમે પૂછો નહીં મોદી સાહેબ ને, પ્રશ્ન ના કરો કે ભાઈ તમે 3 કરોડ કે 2 કરોડ કે એટલી રોજગારી કીધી હતી તો તમે હજી સુધી આઈપી કેમ નથી? સારું, એઝ અ યુથ મને એમ કહો, તમારા ઉમેદવાર આ વખતે રિપીટ નહીં કરાયા, નવા ઉમેદવાર છે ચંદુભાઈ, જે કોરી કોરી ઉમેદવાર છે ને, તો લીડની જે વાત છે 5 લાખની લીડ એ આવશે? ગયા વર્ષે મુજપરા સાહેબ ને રાખ્યા હતા, ડોક્ટર હતા, તેમ છતાં સમાજના કાર્યકર હતા, સમાજના હારે લઈને આવેલા હતા, પણ એક વસ્તુ એક કામ કર્યું નથી મુજપરા સાહેબે. છેલ્લા 5 વર્ષની અંદર મુજપરા સાહેબ નું કઈ ડેવલપમેન્ટ દેખાતું નથી. અને આ વખતે તેમને એવા વ્યક્તિ રાખ્યા કે સોશિયલ મીડિયા ની અંદર અમે તો વાંચવા મુજબ એ દારૂ પીવે છે, દારૂ પીધા વિના હાલતો નથી. અહીંના જે લોકલ માણસ જ નથી કે એમને લોકલ પ્રશ્ન ની ખબર જ ન હોય તો એ શું ચૂંટણી આવીને કરશે? લીડ ની વાત તો આગી રહી. આપનું નામ સર? મારું નામ જયદીપસિંહ પરમાર, યુથ કોંગ્રેસ પ્રમુખ છું. અહીંયા યુથ કોંગ્રેસ પ્રમુખ છો, તો આ વખતે તમારા ઉમેદવાર જાહેર કરવામાં વાર કેમ લાગે છે? જાહેર કરવામાં અમે માનો કે અમારી જે પાર્ટી છે સીડબ્લ્યુસી માં નિર્ણય
ટૂંક સમયમાં લેવાઈ ગયેલો છે અને એ જાહેર કરી દેશે. પણ અમારો કોંગ્રેસના તમામે તમામ કાર્યકર્તા, કોઈ પણ ઉમેદવાર આવે, પહેલાથી કામે લાગી ગયો છે અને પોતપોતાને બુથ વાઇઝ જે જે સમિતિઓ બનાવવાની છે, જે જે કામ કરવાનું છે પાર્ટી લેવલનું, એ ચાલુ છે. ઉમેદવાર કોઈ પણ આવશે. હું આખું અત્યારે ગુજરાત ફરી રહ્યો છું, સૌરાષ્ટ્રમાં બી ફર્યો. એક સવાલ મેં દરેક જગ્યાએ કર્યો છે, કારણ કે એ બહુ વિચારવા જેવો સવાલ છે, કોંગ્રેસ પાર્ટી માટે વિચારવા જેવો સવાલ છે. એટલા માટે કે દિગ્ગજ નેતા હોય, એ અમરીશભાઈ ડેર હોય, અર્જુનભાઈ હોય, અને નાનામાં નાનો કાર્યકર હોય જે એમની પાછળ જોડાતો હોય આટલા વર્ષોથી, તો આવું કેમ કોંગ્રેસમાં થઈ રહ્યું? જી, પોતપોતાનો કોઈ પણ નૈતિકતા, અત્યાર સુધી વિચારધારા મુજબ જે કોઈ પક્ષમાં જોડાયેલા હોય, હવે અચાનક એવું તો રાતે રાત શું થઈ જાય છે અમુક નેતાઓને કે કઈ જગ્યાએ ચીપટીમાં આવી ગયા છે એ તો તમને ને મને ખ્યાલ નથી. પણ હું એમ કહેવા માંગુ છું કે જે વિચારધારા છે, આ આઈડિયોલોજીની ફાઇટ છે, બરાબર? બંને બાજુથી પોતપોતાની વિચારધારા, તો આપની વિચારધારા આજ હોય અને એક રાતોરાત બદલાઈ જતી હોય તો એમાં એ લોકોનો વાંક છે, કોઈ પક્ષનો વાંક નથી. આ વખતે છે ને અમે એક યુથ તરીકે હું કહેવા માંગુ છું કે ધાર્મિક કોઈ પણ ભાવનાઓમાં ન આવો. માનો 2 કરોડ, જેમ ભાઈએ વાત કરી કે રોજગાર છે, તો એ ક્યાં છે? 2 રોજગારની વાત કરો, અહીંયા હોસ્પિટલ નથી, શિક્ષણ નથી, એની વાત કરો. પેપર ફૂટા એમાંથી કેટલા આરોપીઓ હજી સુધી પકડાણા છે? એની વાત કરો કે તમે ભરતીમાં જે તમારા પૈસા નાખો છો યુવાનો, એના પૈસા રિફંડ મળ્યા નથી અને એની બદલે ઉલટાનું પેપર કૌભાંડ આવી જાય છે. નવું 1 કલાટી કૌભાંડ થાય, 2 થાય, કેટલા પેપરો ફૂટા છે, એના ઉપર આ વખતે ચૂંટણી લડવાની છે. સર, તમારું નામ? રણજીતસિંહ ઝાલા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મંત્રી. કોંગ્રેસ મંત્રી, શું સ્થિતિ છે સુરેન્દ્રનગર? સુરેન્દ્રનગર ની પરિસ્થિતિ તમે જોવો તો છેલ્લા 30-30 વર્ષથી ભાજપનું શાસન હોય પણ સુરેન્દ્રનગર માં મોટા પાયે ભ્રષ્ટાચાર, અધિકારીઓ નાના માણસોને ગાંઠતા નથી, પ્રજાનું કામ થતું નથી. જ્યાં જો અહીંયા ભ્રષ્ટાચાર અને માથાભારે માણસોનું તંત્ર ઉપર હુકુમત હાલે છે અને પ્રજા ખૂબ પરેશાન છે. 400 પાર, 400 હાર કો, 270 ને ફાંફા છે અત્યારે એમને. 270 તો આજ વિપક્ષોના નેતાઓને ડરાવી ધમકાવીને રેડ ઉપાડીને લઈ જાય ને ભાજપમાં. ઈડીની રેડ કેવી રીતે લઈ જાય? એમને જરૂર નથી. આટલા બધા કાર્યકર્તા એમ કે છે વિશ્વની સૌથી મોટી પાર્ટી છે અમારી, તો તમે વિપક્ષની પાર્ટીના કાર્યકર્તાઓને અને ચૂંટાયેલા સંસદ સભ્યો કે ધારાસભ્યો એમને તમે દબાવી ધમકાવી ઈડી સીબીઆઈ ની રેડ પાડીને શા માટે લઈ જાવ છો? કાર્યકરને શું કરો જે 20-20-30-30 વર્ષથી કામ કરતો એ કાર્યકરને? તો આનાથી કાર્યકરને તકલીફ પડે, આયાતી ઉમેદવાર આવે ભાજપમાં એનાથી કઈ તકલીફ પડે? સાહેબ તો પડે ને, કાર્યકર તો રોબોટ થોડા છે. આને તમે સ્વિચ ચાલુ કરો ને કાંઈ ભાઈ, બધાના ઘરે કાગડિયા નાખ્યા હોય, બધાના ઘરની વાર સ્ટીકર મારી આવો, બધાના ઘરે પંજા મારી આવો, બધાના ઘરે હાવેણી મારી આવો, બધાના ઘરે જઈને તમે વાસણ ધોઈ આવો, તો કાર્યકર્તા છે એનો સોમાન હોય, એની કઈ ઇજ્જત હોય, એનું કઈ ઘર હોય, એનો પરિવાર હોય, એના છોકરા હોય, એના શિક્ષણ હોય. આ હું કોઈ ભારતીય જનતા પાર્ટી કે કોઈ પક્ષ તો કોઈને પગાર આપતો નથી કે એનું ઘર હાલે. એટલે હવે જાગી જાઓ, તમે પ્રચાર કરો, તમે એને જ મત આપો, પણ તમે જઈને ઉભા થઈને સવાલ કરો.